वेड़ी सकाय तो सर्किट ने अहीं जे नियम छे जेने कहीए किचॉफ नो पहेलो अने बीजो नियम ते प्रत्यक्ष प्राप्त करे एटले अहीं जे आ जे बे नियम छे ए नेटवर्क जंक्शन अने ब्रांच पॉइंट अने वन परिपथ माटे छे। आपणे जाणीए छीए कि नेटवर्क एटले जरे एक करता वधारे अहीं रजिस्टर कैपेसिटर अने जे विद्युत चालक बड़ो छे एने जे सीरीज एटले श्रेणी अने समांतर जोड़ाण साथथी नथी प्राप्त करी शकता एवी विद्युत परिपथ ने किचॉफना नियम प्रत्यक्ष गणी शकाय छे। आ सर्किट जे जटिल संरचना होय छे जेमां कैपेसिटर रजिस्टर इंडक्टर अने विद्युत चालक बड़ होय छे आवी जटिल संरचना ने नेटवर्क कहेवामां आवे छे। अने ज्यारे जे पण कोई बिंदु पासे विद्युत प्रवाह एक करता वधारे विद्युत प्रवाह मळता होय तो तेने आपणे जंक्शन पॉइंट अथवा तो जंक्शन पॉइंट कहेवामां आवे छे अथवा तो ब्रांच पॉइंट कहेवामां आवे छे। अने जे परिपथ जेमां बंद होय एटले बन्नी बाजूथी बधी बाजूथी बंद होय ए परिपथने आपणे बंद परिपथ तरीके लेवामां आवे छे। अने आ बंद परिपथ माटे किचॉफनो नियम जे छे ए किचॉफनो बीजो नियम छे ए साबित थाय छे। तो किचॉफनो पहेलो नियम छे कि ज्यारे कोई पण किचॉफनो पहेलो नियम छे कि जे जंक्शन पासे मळता विद्युत प्रवाहनो बेसिक सरવાળો અચળ હોય છે એટલે સમીકરણ આઈ બરાબર શૂન્ય। અને બીજું છે અહીંયા કિચોફનો બીજો નિયમ કે કોઈપણ બંધ પરિપથ માટે જે તેમાં રહેલા વિદ્યુત અવરોધોમાંથી વહેતા તેમના અનુરૂપ અનુસાંગિક વિદ્યુત પ્રવાહના ગુણાકારના બેઝિક સરવાળો બરાબર તેમાં રહેલા વિદ્યુત ચાલક બળના બેઝિક સરવાળો જેટલો હોય છે તો આ બધાનો નિયમ ઉપયોગ કરીને ઘણા સર્કિટને સોલ્વ કરવાનું છે। અને બીજું અહીંયા છે કે જે સંજ્ઞા છે એટલે સાઇન કન્વેક્શન કહેવામાં આવે છે કે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં મુસાફરી કરીએ તો તે આઈ અને આરનો ગુણાકાર છે એ નેગેટિવ હોય છે અને જ્યારે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે મુસાફરી કરીએ તો આઈ અને આરનો જે ગુણાકાર છે એ ધન હોય છે અને જ્યારે વિદ્યુત પ્રવાહ બેટરીમાં ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાય તો બેટરીનું મૂલ્ય ધન ગણવાનું અને જ્યારે એનું વિરુદ્ધ દિશામાં હોય તો બેટરીનું મૂલ્ય ઋણ ગણવાનું। તો આ પ્રમાણે આ જે બીજો નિયમ છે એ સમેશન ઓફ આઈ આર બરાબર સમેશન ઓફ જે ગુણાકારના બેઝિક સરવાળો બરાબર વિદ્યુત ચાલક બળના બેઝિક સરવાળો બરાબર હોય છે એટલે અહીંયા સમેશન ઓફ આઈ આર બરાબર સમેશન ઓફ ઈ આ રીતે આપણે પ્રાપ્ત કરી શકાય છે। તો આ સર્કિટ આ પ્રમાણે આપણે સોલ્વ કરી શકાય તમે જોઈ શકો છો। આ નેટવર્ક માટે દરેક શાખામાં આવતો વહેતો વિદ્યુત પ્રવાહ મેળવો અહીંયા તમે જોઈ શકો છો આ સર્કિટ છે આપેલું છે અહીંયા જે પ્રવાહ છે અહીંયા બેટરી વડે આઈ આર છે અને અહીંયા આપણે એને બે ભાગોમાં વિભાજિત થઈ જાય પહેલું છે અહીંયા આઈ વન અને અહીંયા બીજું છે અહીંયા લખી શકાય આઈ ઓછા આઈ વન અને આ આઈ વન આગળ જાય તો અહીંયા એમાંથી આઈ ટુ પ્રવાહ આ બીજી શાખામાં આવશે અને અહીંયા આઈ વન ઓછા આઈ ટુ પછી ફરીથી અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આઈ ટુ અહીંયા આવશે એ મળીને અહીંયા લખી શકાય આઈ ઓછા આઈ વન વત્તા આઈ ટુ આ જે પ્રવાહ છે એ આ દિશા અહીંયાથી આવીને આ દિશામાં જશે દિશા તમે જોઈ શકો છો અને છેલ્લે આ પ્રવાહનો દિશા અહીંયા આવશે અને આનો પ્રવાહ આ દિશા આવશે। તો તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ બંધ પરિપથ હશે એ બી બી એ આ બંધ પરિપથ છે આ જે મુસાફરીની દિશા છે બીજું છે અહીંયા બીજું બંધ પરિપથ અહીંયા બી સી ડી એ આ બીજું બંધ પરિપથ એની મુસાફરી દિશા આ રીતે અને ત્રીજું બંધ પરિપથ છે એ બી સી ઈ અહીંયા જે બેટરી છે એ બી અને એફ ઈ આ ત્રીજું બંધ પરિપથ છે ત્રણેય માટે આપણે વિદ્યુત પ્રવાહની ગણતરી કરવાનું છે। તો પહેલાં આપણે લઈએ બંધ પરિપથ એ બી ડી એ બી ડી એમાં આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં મુસાફરી કરીએ તો ઓછા દસ આઈ વન પછી ફરીથી આ એની દિશામાં ઓછા પાંચ આઈ ટુ ફરીથી આ દિશામાં આના વિરુદ્ધ દિશામાં કેમ કે આ આ દિશામાં છે વિદ્યુત પ્રવાહ અને વિરુદ્ધ દિશામાં છે પ્લસ અવરોધ છે પાંચ અને વિદ્યુત પ્રવાહ છે આઈ ઓછા આઈ વન
बराबर शून्य अने सॉल्व करता है के ओछा दस आई वन ओछा पांच आई टू वत्ता पांच आई ओछा पांच आई वन बराबर शून्य। अबे तुम जो ही सको यहाँ ओछा पांच आई वन अने ओछा दस आई वन से के ओछा पंदर आई वन ओछा पांच आई टू वत्ता पांच बराबर शून्य। એટલે આપણે અહીંયા પાંચ થી ભાગી પાડતા એટલે અહીંયા ઓછા ત્રણ આઈ વન ઓછા આઈ ટુ વત્તા આઈ બરાબર શૂન્ય। એટલે છેલ્લે આપણે એમ લખી શકાય છે કે આઈ બરાબર ત્રણ આઈ વન વત્તા આઈ ટુ। આ પહેલું સમીકરણ પ્રાપ્ત થયું। આ સમીકરણને આપણે અહીંયા લખી દેતા પહેલું સમીકરણ છે फर्स्ट समीकरण से यहाँ आई बराबर त्रण आई वन वत्ता आई टू। हवे बीजा परिपथ माटे तमे जोई शको बीजो परिपथ छे बीजा बंद परिपथ माटे एटले बीजा बंद परिपथ माटे तमे जोई शको छो अहींया कि बंद परिपथ बी सी डी बी बी सी डी અહીંયા વિદ્યુત પ્રવાહની દિશામાં મુસાફરી કરી એટલે ઓછા પાંચ આઈ વન ઓછા આઈ ટુ, પછી અહીંયા વિરુદ્ધ દિશામાં છે તો અહીંયા આ દસ છે એટલે વત્તા ટેન અહીંયા લખી શકાય આઈ ઓછા આઈ વન વત્તા આઈ ટુ, પછી આ દિશામાં એટલે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ ફાઈ આઈ ટુ બરાબર શૂન્ય। એટલે અહીંયા લખી શકાય છે ફાઈ આઈ વન વત્તા ફાઈ આઈ ટુ વત્તા દસ આઈ ઓછા દસ આઈ વન વત્તા દસ આઈ ટુ વત્તા પાંચ આઈ ટુ બરાબર શૂન્ય। હવે તમે જોઈ શકો છો અહીંયા પાંચ આઈ વન અહીંયા ઓછા દસ આઈ વન આ બંને કરીને ઓછા પંદર આઈ વન અને તમે જોઈ શકો છો અહીંયા પાંચ પ્લસ ફાઈ આઈ ટુ અહીંયા દસ આઈ ટુ અને આ વત્તા વત્તા વીસ આઈ ટુ અને અહીંયા તમે જોઈ શકો છો દસ આઈ વત્તા દસ આઈ બરાબર શૂન્ય। હવે ફરી તમે જો અહીંયા પાંચથી ભાગી પાડતા એટલે ઓછા ત્રણ આઈ વન વત્તા ચાર આઈ ટુ વત્તા ટુ આઈ બરાબર શૂન્ય। એટલે આપણે અહીંયા લખી શકાય છે ટુ આઈ બરાબર અને આ બધું લઈ જતા એટલે વત્તા ત્રણ આઈ વન ઓછા ચાર આઈ ટુ। આ બીજું સમીકરણ છે તમે જોઈ શકો છો અને બીજું સમીકરણ આની કિંમત અહીંયા મૂકી દેતા એટલે આની કિંમત અહીંયા મૂકતા આ બીજું સમીકરણ છે કે ટુ આઈ બરાબર ત્રણ આઈ વન ઓછા ફોર આઈ ટુ। હવે ત્રીજા બંધ પરિપથ માટે એ બી સી ઈ એફ ઈ આ ત્રીજા બંધ પરિપથ માટે કિચોપનો બીજો નિયમ અપ્લાય કરતા એટલે કિચોપનો બીજો નિયમ અપ્લાય કરતા એટલે આપણને પ્રાપ્ત થશે અહીંયા બંધ પરિપથ પરિપથ એ બી સી ઈ બી એફ ઈ આમાં વિદ્યુત પ્રવાહની દિશામાં મુસાફરી કરતા એટલે ઓછા દસ આઈ વન, પછી દિશામાં પાંચ આઈ વન ઓછા આઈ ટુ, ફરીથી તમે જોઈ શકો છો અહીંયા નેગેટિવ ટુ પોઝિટિવ વત્તા દસ, પછી અહીંયા વિદ્યુત પ્રવાહ છે ઓછા દસ આઈ બરાબર શૂન્ય। હવે આને સોલ્વ કરતા એટલે ઓછા દસ આઈ વન ઓછા પાંચ આઈ વન વત્તા પાંચ આઈ ટુ વત્તા દસ ઓછા દસ આઈ બરાબર શૂન્ય। સાધુ શું વાપતા એટલે અહીંયા પ્રાપ્ત થશે તમે જોઈ શકો છો અહીંયા દસ આઈ વન અને અહીંયા પાંચ એટલે પંદર આઈ વન વત્તા પાંચ આઈ ટુ વત્તા દસ બરાબર બરાબર 10 આઈ।
હવે પાંચ થી ભાગી દેતા એટલે 3i1 પ્લસ i2 પ્લસ 2 બરાબર 2i. આ ત્રીજું સમીકરણ પ્રાપ્ત થયું. આ ત્રીજું સમીકરણ છે એટલે આ ત્રીજું સમીકરણ અહીંયા લખી દેતા એટલે 3i1 એટલે 2i બરાબર 2i બરાબર અહીંયા શું આવશે 2i બરાબર 3i1 પ્લસ i2 પ્લસ 2 આ ત્રીજો સમીકરણ ફરીથી અહીંયા જોઈ લઈએ આ ઓછા 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 15 છે ઓછા 15 i1 વત્તા 5 i2 બરાબર 10 એટલે અહીંયા ઓછા 3 આવશે ઓછા 3 ઓછા 3 i1 વત્તા i2 પ્લસ 2 તો આ રીતે આપણે આ ત્રીજું સમીકરણ છે ફરીથી તમે જોઈ લો ઓછા 10 ઓછા 5 એટલે ઓછા 15 વત્તા 5 i2 પછી અહીંયા 10 ઓછા 10 આપણે 10 ને કઈ બાજુ લઈ જતા એટલે વત્તા અને આને સોલ્વ કરતા એટલે આપણે આ ત્રણ સમીકરણ પ્રાપ્ત થાય છે. હવે આ ત્રણે ત્રણ સમીકરણને સોલ્વ કરતા ચાલો આપણે આ બે સમીકરણ લઈએ અને હા એમાં આપણે આને બે વડે ગુણીકાર થાય એટલે 2i બરાબર 6i1 વત્તા 2i અહીંયા અને બીજું સમીકરણ આ લેતા 2i બરાબર 3i1 ઓછા 4 અને સોલ્વ કરતા એટલે ઓછા ઓછા વત્તા આવડી ગયા એટલે 0 બરાબર 6i1 છ માંથી ત્રણ લેતા 3i1 વત્તા 6i2 અને સમીકરણ ત્રણ અને બે પરથી તમે જોઈ શકો છો અહીંયા કે 2i બરાબર 3i1 ઓછા 4i2 અને બીજું છે અહીંયા 2i બરાબર ઓછા 3i1 વત્તા i2 વત્તા 2 અને આ બાદ પડતા ઓછા વત્તા ઓછા એટલે આ તમે જોઈ શકો છો આવડી ગયા કે 0 બરાબર 6i1 ઓછા 5i2 ઓછા 2 એટલે આમ લખી શકાય 6i1 ઓછા 5i2 બરાબર 2. આ છે આ પાંચમું સમીકરણ છે. હવે તમે જોઈ શકો છો અહીંયા કે 4 અને 5 એટલે આપણે અહીંયા જે ઇક્વેશન નંબર 4 છે એને બે વડે ગુણીને આમાંથી બાદ કરતા એટલે તમે જોઈ શકો છો અહીંયા કે આ ચોથું જે ઇક્વેશન છે આ ઇક્વેશન અહીંયા ફરીથી લખી લઉં છું કે 0 બરાબર 3i1 વત્તા 6i2 અને આ સમીકરણ છે બે બરાબર 6i1 ઓછા 5i2. હવે આને બે થી ગુણી કરતા અને આના ગુણી કરતા એટલે અહીંયા મળશે 6i1 વત્તા 12i2 બરાબર 0 અને આને લખતા અહીંયા 6i1 ઓછા 5i2 બરાબર અહીંયા લખી શકાય છે બરાબર 2 આનાથી આનાથી બાદ કરતા એટલે ઓછા વત્તા ઓછા એટલે આ તમે જોઈ શકો છો i1 એમ કેન્સલ થઈ ગયા એટલે અહીંયા રહેશે 5 અને 12 એટલે 17 i2 બરાબર ઓછા 2 એટલે i2 બરાબર ઓછા 2 ના છેદમાં 17. i2 બરાબર ઓછા 2 ના છેદમાં 17. હવે આ i2 ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકતા એટલે આ સમીકરણ છે એમાં મૂકતા એટલે i1 ની કિંમત પ્રાપ્ત થશે એટલે આપણે અહીંયા લખી શકાય છે કે i2 બરાબર અહીંયા પ્રાપ્ત થશે i2 બરાબર ઓછા 2 ના છેદમાં 17. હવે ફરીથી આ જે i2 ની કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેતા એટલે 0 બરાબર 3i1 વત્તા 6 ઇન્ટુ ઓછા 2 ના છેદમાં 17 એટલે 3 i1 બરાબર 12 ના છેદમાં 17 એટલે છેલ્લે આપણે સોલ્વ કરતા આની પ્રાપ્ત થશે i1 બરાબર
सत्तर अने आ चार थी जशे एटले आई वन बराबर चार ना छेद में सत्तर। तो आ आई वन एंड आई टू आपने प्राप्त कर लीधु, आई टू अँ आई वन है चार ना छेद में सत्तर। હવે આપણે મેળવવાનું છે કે આઈ વન એન્ડ આઈ ટુ અને આઈ ની કિંમત મેળવવાની છે, એટલે આઈ ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દેતા એટલે આઈ ની કિંમત પણ પ્રાપ્ત થઈ જશે। આઈ બરાબર અહીં આપણે જાણીએ છીએ આઈ બરાબર ત્રણ આઈ વન એટલે અહીંયા ત્રણ ગુણ્યા ચાર ના છેદમાં સતત વત્તા આઈ ટુ એટલે અહીંયા આપણે જાણીએ છીએ આઈ ટુ બરાબર ઓછા ઓછા બી ના છેદમાં સતત। સોલ્વ કરતા કે ચાર ત્રણ બાર એટલે દસ ના છેદમાં। આ રીતે આ પ્રવાહ છે આપણે પ્રાપ્ત થઈ ગયું આ એમ્પિયરમાં છે પ્રવાહ। હવે બીજું છે અહીંયા આઈ આઈ વન અને આઈ ટુ પ્રાપ્ત થઈ ગયું, હવે ભૂજાનું છે વિદ્યુત પ્રવાહ છે એ આપણે મેળવવું છે। કુલ વિદ્યુત પ્રવાહ અહીંયા છે દસ ઓમ રેઝિસ્ટર પણ પ્રાપ્ત રહેશે એટલે દસ ના છેદમાં સત્તર એમ્પિયર। આઈ ટુ છે અહીંયા જે રહેશે એ ઓછા બે ના છેદમાં સત્તર। આઈ વન છે એ તમે જોઈ શકો છો કે અહીંયા છે આ દિશામાં એ ચાર ના છેદમાં સત્તર। હવે ભૂજા ત્રણ છે એડી આ બીડી અને આ આના ચાર ભૂજાનું આપણે મેળવવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા ભૂજા આપણે માટે બીસી ભૂજા માટે વિદ્યુત પ્રવાહ છે આઈ વન ઓછા આઈ ટુ। આઈ વનની કિંમત આપણે જાણીએ છીએ અહીંયા આપેલું છે ચારના છેદમાં સત્તર, આઈ ટુ છે ઓછા ઓછા એટલે બે ના છેદમાં સત્તર એટલે છ ના છેદમાં સત્તર એમ્પીયર। પછી આપણે બીજું છે ભૂજા અહીંયા અહીંયા ઈડી ભૂજા છે, ઈડી ભૂજા માટે આપણે જાણીએ છીએ આઈ ઓછા આઈ વન, આઈ આપણે અહીંયા આપ્યું છે દસના છેદમાં સત્તર ઓછા આઈ વન એટલે અહીંયા આઈ વન છે ચારના છેદમાં સત્તર બરાબર છ ના છેદમાં સત્તર એમ્પિયર। અને બીજું છે છેલ્લે અહીંયા આઈ ઓછા આઈ વન વત્તા આઈ ટુ છે બરાબર દસના છેદમાં સત્તર ઓછા ચારના છેદમાં સત્તર ઓછા બેના છેદમાં સત્તર બરાબર ચારના છેદમાં સત્તર એમ્પિયર। તો તમે જોઈ શકો છો કે અહીંયા જે ભૂજા છે જે આઈ વિદ્યુત પ્રવાહ છે એ દસના છેદમાં સત્તર છે, આઈ વન છે ચારના છેદમાં સત્તર, આઈ ટુ છે એ ઓછા બેના છેદમાં સત્તર અને આ બધી ભૂજાઓ છે આ ભૂજામાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ પહેલાં છે બીસી માટે છ ના છેદમાં સત્તર, એડી માટે છ ના છેદમાં સત્તર અને આ છેલ્લું છે અહીંયા ડીસી જે કે ડીસી ભૂજા માટે ડીસી ભૂજા માટે છે એ ચાર ના છેદમાં સત્તર। તો આ રીતે આપણે આ દાખલાની સોલ્વિસ છે, આ દાખલા જે સર્કિટ આપ્યું છે એ સર્કિટમાં જે વિવિધ અવરોધો છે અને તેમાં આવી અને આ બધા અવરોધોની બેટરી સાથે દસ વોલ્ટ બેટરી સાથે જોડેલ છે અને તેમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે આ બેટરીથી એ દરેક ભૂજા માટે અથવા દરેક અવરોધમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ આપણે અહીંયા મેળવવાનું છે। એના માટે પહેલાં જે વિદ્યુત પ્રવાહ આઈ હશે એ વહેશે અને પહેલાં સર્કિટમાં આપણે કિર્ચોફનો નિયમ જે બંધ પરિપથ માટે છે કિર્ચોફનો નિયમ એ અપ્લાય કરતા અને છેલ્લે આપણે આઈ વન આઈ ટુ અને આઈ આ બંને ત્રણ કિંમત ત્રણ બંધ પરિપથ અને ત્રણ સર્કિટ છે પહેલું પરિપથ છે તમે જોઈ શકો છો કે આ એ બી ડી એ અને બીજું છે બી સી ડી બી અને ત્રીજું છે એ બી સી ઈ અહીંયા લખી છે એફ ઇન્ટુ ઈ એફ ઈ। તો આ જે બંધ પરિપથમાંથી જે આપણે ત્રણ સમીકરણ પ્રાપ્ત થશે અને ત્રણે ત્રણ સમીકરણને સોલ્વ કરતાં આપણને જે પ્રાપ્ત થશે આઈ આઈ વન અને આઈ ટુની કિંમત, આઈની કિંમત દસના છેદમાં સત્તર એમ્પિયર, આઈ ટુ આઈ વનની કિંમત છે એ ચારના છેદમાં સત્તર એમ્પિયર અને આઈ ટુની કિંમત છે ઓછા બેના છેદમાં સત્તર। પછી ભૂજા માટે જે વિદ્યુત પ્રવાહ વહે છે એ આપણે અહીંયા પ્રાપ્ત કરી દેવા અને તમે જોઈ શકો છો કે ત્રણ ભૂજા છે જ્યાં વિદ્યુત પ્રવાહ અહીંયા એ ડી અને ડીસી અને બીસી અહીંયા આપણે આપેલું છે બીસી બરાબર છ ના છેદમાં સત્તર, એડી માટે છ ના છેદમાં સત્તર એમ્પિયર અને ડીસી માટે ચાર ના છેદમાં સત્તર એમ્પિયર આ રીતે પ્રાપ્ત થશે। તો આ દાખલાને આ રીતે આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ.